तो आ मुद्दे चर्चा एटला माटे थाय कारण के केन्द्र स्थाने आस्था छे। कोई पण ज्यारे माता अंबाजीना दर्शन करीने आवे छे त्यारे तेमना जे सगा होय छे नजीकना होय छे तेमने एज बाबतनुं क्यांक ध्यान होय छे के माँ अंबानो मोहनथाळनो प्रसाद तेमने आरोग्वा मळशे अने ए अंबा माताना प्रसादना एक कणमां पण शक्तिनुं तत्व रहेलुं छे अने क्यांक एज आस्था आ चर्चा साथे पण जोडायेली छे। મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે હેમાંગ રાવલ કે જે કોંગ્રેસ તરફથી પક્ષ રાખશે, જયેશ વ્યાસ જોડાઈ ગયા છે કે જે ભાજપ તરફથી પક્ષ રાખશે, આ સાથે જ્યોતિનાથ મહારાજ જોડાઈ ગયા છે જે ધર્મગુરુ છે, અને હિન્દુ હિત રક્ષક સમિતિના મહામંત્રી દિનેશભાઈ પૂજારી પણ આપની સાથે છે, કારણ કે તેઓએ પણ વિરોધ દર્શાવ્યો છે અને કઈ રીતે તેઓ આગળ આ આંદોલનને કે આ રજૂઆતને લઈ જવાના છે તે વિશે પણ તેઓ વાત કરશે। જયેશભાઈ, સવાલ આપને જ થાય, આ આખો મુદ્દો એવો છે કે જેમાં કોઈ પક્ષાપક્ષી નથી, ભાજપ હોય કે કોંગ્રેસ એક સુરે કહી રહ્યા છે કે મોહનથાળનો જે પરંપરાગત પ્રસાદ છે એ જ યથાવત રહેવો જોઈએ, લોકોની આસ્થાને આઘાત ના પહોંચવો જોઈએ। માં ભગવતી નું હૃદય જ્યાં બિરાજે છે, હૃદય જ્યાં પડ્યું હતું અને ગુજરાતનું પરમ આસ્થા કેન્દ્ર, ત્યાંની જે આસ્થા સાથે સંકળાયેલી જે કોઈ બાબતો હોય એ જનતા જનાર્દન આખું સમગ્ર ગુજરાત, ન કેવળ ગુજરાત, મા અંબાજી સાથે ભારતના અનેક આસ્થાળુઓ સંકળાયેલા છે, કારણ કે શક્તિપીઠ છે। આપણે સૌ જોઈએ છીએ કે જે અત્યારે મુદ્દો આવ્યો છે એ બહુ જ ચીકીનો વિષય અથવા તો મોહનથાળનો વિષય ટૂંક સમયમાં એ ઉકેલાઈ જશે। વહીવટીતંત્રએ લીધેલો એ નિર્ણય છે અને વહીવટીતંત્રએ નિર્ણય જે લીધો હોય તેની પાછળ તેમની પણ એમને જે કંઈ ભાવ હોય કે ચીકી વધારે સમય ટકી શકે છે, એક મિનિટ, હું ના એ નથી કહેતો, એને 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 પોતાનું એક સમજ હશે અને કર્યું હશે, આપણે એની કોઈ મુદ્દો નથી કહેતા, પરંતુ જ્યારે આ આસ્થા સાથે સંકળાયેલો મુદ્દો હોય ત્યારે ચોક્કસપણે મોહનથાળનો પ્રસાદ ચાલુ રહેવો જોઈએ। એની સાથે આપણે જોઈએ છીએ કે સોમનાથની અંદર મોહનથાળ પણ છે, એટલે સોરી લાડુ પણ છે, ચીકી પણ છે, બધી જ જગ્યાએ, અને ભારતીય જનતા પક્ષની સરકાર આ ભારતની સંસ્કૃતિ, ગુજરાતની સંસ્કૃતિ તેના આસ્થા કેન્દ્રો સાથે પૂરેપૂરું નિસ્બત ધરાવીને કામ કરે છે એ આખી જનતા જનાર્દન સૌ જાણે છે। આપણે જાણીએ છીએ કે મહાકાળીનું, મને એક જ મિનિટ મારે વિષય પૂરો કરો, મારે મહાકાળીજીનું મંદિર હોય, પાવાગઢનું મંદિર હોય, જ્યાં 500 વર્ષથી વધુ કોઈ પણ ક્યાંય પ્રક્રિયા નથી થઈ, એ મંદિરને પણ માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર ઉજાગર કરીને બહાર લાવી છે। આપણે મુદ્દો એટલો જ છે કે જ્યાં મોહનથાળનો વિષય છે, વહીવટીતંત્રએ લીધેલો એ જે નિર્ણય છે તે એની સાથે સંવાદ કરી આદેશ કરી એ બદલાશે, થોડા સમયમાં બદલાશે, અને તે ફરીથી હું ચોક્કસપણે ભારતીય જનતા પક્ષના પ્રતિનિધિ તરીકે પણ માનું છું કે મોહનથાળ ચાલુ રહેવું જોઈએ। ઠીક છે, હેમાંગભાઈ શું કહેશો? સૌપ્રથમ તો હું અંબાજી નિયમિત જઉં છું અને મારા સહિત અહીંયા દરેક માતાજીના ભક્ત છે જયેશભાઈ સાથે, સૌપ્રથમ તો ધર્મગુરુ જ્યોતિનાથજીને હું પ્રણામ કરું છું। જે વાત છે એ વાત એ છે કે 4 દિવસ પહેલાં મને ત્યાં સૂત્રો દ્વારા ખબર પડી કે મોહનથાળનો પ્રસાદ બંધ થઈ ગયો છે અથવા થઈ રહ્યો છે। મેં કલેક્ટર શ્રીને ટેગ કરીને એક ટ્વીટ કરી કે શું મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે, ચીકી પ્રસાદ તમે ચાલુ કરી રહ્યા છો, કોઈ જવાબ ન આપ્યો। બીજા દિવસે કલેક્ટર શ્રીને જાણ કરી કે હવે માત્ર 45 કેરેક્ટ એટલે કે 9500 પ્રસાદ જ વધ્યા છે। ત્રીજા દિવસે આ પ્રસાદ પતી ગયા ત્યારબાદ કલેક્ટર શ્રી પ્રતિક્રિયા આપે છે કે મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે, આપણે કરી છે। સૌથી પહેલા પણ મારે એક વાત કરવી છે અહીંયા, ખાસ સ્વામીજી પણ જોડાઈ ગયા છે, સ્વામીજીની સાથે મારી મને વાત પૂરી કરવા દો, જેટલો જયેશભાઈને સમય આપ્યો એટલો સમય પ્લીઝ મને આપો, હું તમારી પાસે આવું, એટલા માટે હું એક જ વાત કરી લઉં, તમને એક જ વાત કરી લઉં, મારી છેલ્લી વાત પતાવી દઉં પ્લીઝ। મારે આ ચીકીના પ્રસાદ બાબતે કહેવું છે કે આ પ્રસાદ હું અહીંયા લઈને આવ્યો છું, જરા મિત્રોને કહીશ, તમારા કેમેરામેન ટીમને કે એને ઝૂમ કરે, આ ચીકીનો પ્રસાદ હું લઈને આવ્યો છું। આ ચીકીના પ્રસાદની કોસ્ટ છે 25 રૂપિયા, 25 રૂપીસ, બજારમાં 2 રૂપિયાની અનબ્રાન્ડેડ ચીકી મળે છે અને 5 રૂપિયાની બ્રાન્ડેડ ચીકી મળે છે, કે જેની અંદર ટ્રાન્સપોર્ટેશનથી માંડીને દરેકે દરેક વસ્તુ વેટ અને જીએસટી પણ આવી ગયો। આ ચીકીના પ્રસાદમાં કમાણી વધારે છે, ચીકીનો પ્રસાદ ત્યાં ચાલુ જ હતો અને મોહનથાળનો પ્રસાદ પણ ચાલુ હતો, મોહનથાળના પ્રસાદના 10ના 12 કર્યા, 12ના 15 કર્યા, 15ના 25 કર્યા તો પણ ભક્તજનોને વાંધો નહોતો, પણ અત્યારે ચીકીનો પ્રસાદ ચાલુ રાખીને 20 કરોડ રૂપિયાનો જે મોહનથાળનો પ્રસાદ વેચાતો હતો, વેચાતો નહોતો, વેચાતો હતો, એને બંધ કર્યો છે, એનું કોંગ્રેસ સખત શબ્દોમાં વિરોધ કરે છે। ઠીક છે, અને જો આ ગણતરી
जो माँ अंबाना प्रसादमां बेसाडवामां आवती होय तो ते खूब ज दुर्भाग्यपूर्ण कहेवाय। एसपी स्वामी जी, आपने एज सवाल के शुं थवुं जोईए आमां, कारण के लोकोनी आस्था साथे मोहनथाळनो प्रसाद जोडायेलो छे अने आ बाबत चर्चानो विषय बने ए पण विचारवानुं। દરેક ધાર્મિક સ્થળની અંદર અલગ અલગ પરંપરાઓ હોય છે અને દરેક મંદિરોની અંદર પ્રસાદ ધરાવવા માટેની દેવની સેવા કરવાની દરેક મંદિરની એક પરંપરાગત રીતે પ્રથા હોય છે। એમાં હિન્દુસ્તાનની અંદર જે આપણા મુખ્ય મંદિરો છે, જે પ્રાચીન મંદિરો છે, એમાં કોઈ ને કોઈ પ્રણાલિકાઓ ચાલી આવતી હોય છે। એમાં અંબાજી મંદિરની અંદર વર્ષોથી ત્યાં મોહનથાળનો ભગવાનને માતાજીને ભોગ લગાવવામાં આવે છે, તો એ પ્રણાલિકા મુજબ જે વ્યવસ્થા મુજબ ભોગ લગાવવામાં આવે છે એ જ પ્રણાલિકા સરૂરે એ વ્યાજબી ગણાય। કારણ કે અમારા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર દરેક હરિભક્તો આવે તો મગજના લાડુનો થાળ કરવાનો એક એક વિશેષ મહિમા હોય છે। સારંગપુર હનુમાનજી મંદિરની અંદર જાય તો ત્યાં સુખડીનો થાળ કરવાની એક માન્યતા અને એક પરંપરા છે। એમ દરેક ભક્તોના હૃદયની અંદર એક ભાવના હોય છે કે દેવને એ પ્રકારનો ભોગ લગાડવાનો, એ પ્રકારનો થાળ કરીને જમાડવાનો। બિલકુલ, એમ અંબાજી મંદિરની અંદર આવતા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ એને માતાજીને મોહન થાળનો થાળ બનાવી અને જમાડવાની ભાવના હોય છે। બિલકુલ સ્વામીજી, ક્યાંક વહીવટી તંત્રએ ઘણા બધા કારણો આપ્યા છે કે આ પ્રસાદ વધુ સમય સુધી ટકી નહીં શકે, જો મોહનથાળનો પ્રસાદ હજી પણ યથાવત રાખવામાં આવે છે, પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ ના કોઈ શ્રદ્ધાળુએ ઉઠાવી છે। દેશ વિદેશમાં રહેતા લોકો પણ મોહનથાળનો પ્રસાદ મંગાવતા હોય છે અને એ પણ ઘણા સમય સુધી એવો ને એવો રહેતો હોય છે। તમે પણ અનુભવી છો, તમારા મંદિરમાં પણ એ જ પ્રકારની પ્રસાદ ધરાવાતી હોય છે, ત્યારે શા માટે આ વિવાદને વધુ હવા આપવામાં આવી રહી છે એ સવાલ છે। હકીકત તો એ, કોઈ પણ આવી બાબતને રાજકીય રીતે રજૂ કરવી કે આની અંદર કોઈ રાજકીય બાબતો લાવવી એ યોગ્ય નથી। આ ભારતીય સંસ્કૃતિનો આધ્યાત્મિક દેશ છે અને કોઈ પણ મંદિરની અંદર આવા પ્રશ્નો છે એ આધ્યાત્મિક અને વહીવટી બાબતના પ્રશ્નો હોય છે। હવે આ જે ભાવના છે એ આધ્યાત્મિક બાબત છે અને જે મેનેજમેન્ટ ડિસિઝન લે છે એ વહીવટી પ્રક્રિયા છે। પણ એક સાધુ તરીકે હું ખુલ્લે આમ કહીશ કે આધ્યાત્મિક બાબતની અંદર આ દેશની સુપ્રીમ કોર્ટ પણ એમ કહે છે કે ભાઈ ધાર્મિક બાબતની અંદર કોઈ પણ કોર્ટે હસ્તક્ષેપ ન કરવો જોઈએ ત્યાં સુધીના સુપ્રીમ કોર્ટના જજમેન્ટો આ દેશમાં આવેલા છે। તો જે આધ્યાત્મિક બાબતો છે, આ ભગવાનને થાળ કરવો, માતાજીને ભોગ લગાડવો, એ આધ્યાત્મિક બાબત છે, એ યાત્રાળુઓની શ્રદ્ધાનો બાબત છે અને આની અંદર કોઈ ખોટી દખલગીરી કે રાજનીતિ ન થવી। જ્યોતિર્નાથ મહારાજ, ક્યાંક આ બાબતે હવે રાજકારણ પણ થઈ રહ્યું છે। પાલનપુરના વકીલો કહી રહ્યા છે કે અમે લોકો હાઈકોર્ટ સુધી આ મુદ્દાને લઈને જઈશું। હિન્દુ હિતરક્ષક સમિતિ પોતાની રજૂઆત કરી રહી છે। ક્યાંક શ્રદ્ધાળુઓના મનમાં પણ એ વાત છે કે શું ખરેખર અમને હવે માતાજીનો જે મોહનથાળ છે તે આરોગવા મળશે કે નહીં પ્રસાદ તરીકે, એ સવાલ પણ થઈ રહ્યો છે। કઈ રીતે આખા મુદ્દાને તમે જુઓ છો? પહેલા તો શિવાની પ્રશ્ન એ ઉભો થાય કે મોહનથાળ હટાવીને જે પરંપરા છે, લોકોની આસ્થા સાથે ઠેસ પહોંચાડી છે, લોકોની લાગણીની સાથે ઠેસ પહોંચાડી છે। કારણ કે પ્રસાદ એટલે શું? પ્રભુના સાક્ષાત દર્શન સુધીની વાતો થાય છે કે માતાજીને ચડાયેલો હોય, લોકો અહો અહોની ભાવના અનુભવતા હોય, જ્યાં પણ પ્રસાદ કણિકો મળે તો પણ કે આનંદ થઈ ગયો, માતાજીનો પ્રસાદ મળ્યો, આ ભાવના હોય। દરેક મંદિર સાથે જુદા જુદા પ્રસાદો, કોઈક જગ્યાએ સુખડી, કોઈક જગ્યાએ ચૂરમમરા, કોઈક જગ્યાએ લાડુ, એ આસ્થાઓ જોડાયેલી છે કે આ જગ્યાએ જઈએ તો આ જ પ્રસાદની આસ્થાઓ જોડાયેલી છે। ત્યારે પ્રશ્ન મગજમાં એક સ્વાભાવિકપણે ઊભો થાય કે મોહનથાળનો પ્રસાદ હટાવી અને ચીકીનો પ્રસાદના કોન્ટ્રાક્ટ કોને આપવાની ઈચ્છા છે? કલેક્ટર સાહેબને કોને લાભ પહોંચાડવાની ભાવના છે? કારણ કે કોકના લાભાલાભ માટે જ આવા પ્રકારના કૃત્ય કરી અને સમાજના લોકોની
सनातन संत समिति तरफ थी हूँ कहूँ राष्ट्रीय अध्यक्ष तरीके के लोग हिंदू समाज ना लागणी साथे खेल खेलवामां आव्यो छे अमे आ साखी लेवा तैयार नथी नमारो उग्र विरोध छे कारण के आमां सीधे सीधो दूरी संचार कोक ने लाभ आपवानो थयेलो छे अने लाभ आपवा माटे ज आ प्रकारनुं कृत्य करेलुं छे बिल्कुल शंका एटला माटे थाय कारण के चीकी फराळी प्रसाद तरीके त्यां वितरण करवामां आवती हती परंतु મોહનથાળનો પ્રસાદ ચીકીની સાથે લોકોને વિતરિત કરવામાં આવે તો એમાં વાંધો શું છે તે સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે દિનેશભાઈ આપની શું રજૂઆત છે કારણ કે હિન્દુ હિતરક્ષક સમિતિએ 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે આ નિર્ણય પરત ખેંચવા માટેની જો યાત્રાધામ અંબાજી એ લાખો કરોડો યાત્રાળુઓની શ્રદ્ધા સાથે જોડાયેલું કેન્દ્ર છે અહીં વર્ષે દાડે જયારે લાખો કરોડો યાત્રાળુઓ શ્રદ્ધાથી અહીં દર્શનાર્થે આવતા હોય છે અને મોહનથાળનો પ્રસાદ છે એ અમારું શ્રદ્ધાનું છે અહીં જયારે અચાનક કાલે તુગલકી નિર્ણય કરવામાં આવ્યો કે અમને જાણવા મળ્યું કે મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો અને ચીકીનો પ્રસાદ ચાલુ કરવામાં આવ્યો એ બાબતનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને વખોડી કાઢીએ છીએ અમે જ નહીં ગુજરાતભરમાં ભારતભરમાં અને આખા વિદેશમાં પણ જે શ્રદ્ધાળુઓ રહે છે એ બધાએ આનો વિરોધ કર્યો છે કાલથી અમે જોઈએ છીએ કે સોશિયલ મીડિયા હોય કે મીડિયા હોય દરેક જગ્યાએ આનો વિરોધ થયો છે અમારી હિન્દુ હિતરક્ષા સમિતિએ તો અલ્ટિમેટમ આપ્યું છે 48 કલાકનો કે 48 કલાકમાં આ તુગલકી નિર્ણય જે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે કર્યો છે એ પાછો ખેંચવામાં આવે જો પાછો નહીં ખેંચવામાં આવશે તો 48 કલાક પછી અમે આંદોલન કરીશું જરૂર પડીએ તો અંબાજી બંધનું પણ એલાન આપીશું જરૂર પડીએ તો અમારા કાર્યકર્તાઓ ભૂખ હડતાલ પણ ઉતરશે ખરેખર તો અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે આ નિર્ણય પાછો ખેંચવો જ પડશે કેમ કે મોહનથાળ અમે દાયકાઓથી જોઈએ છીએ માના પ્રસાદ તરીકે વખાણાય છે ચીક્કી ઠીક છે ચીક્કી હોય કે બીજા ભલે બે ચાર પ્રસાદ હોય ઓપ્શન તરીકે રાખી શકાય છે અમારી કોઈ ના નથી એમાં પણ મોહનથાળને તદ્દન બંધ કરી લેવો આ તદ્દન ખોટું છે અમે સખત શબ્દોમાં એને વખોડી કાઢીએ છીએ બિલકુલ જયેશભાઈ જેટલા પણ સંલગ્ન જે ઘટકો છે આમાં તે તમામ લોકો એક જ વાત કહી રહ્યા છે કે શા માટે મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવી રહ્યો છે શું કામે થોપવામાં આવે છે કે હવે ચીકીનો પ્રસાદ જ લેવામાં આવશે વહીવટી તંત્રનો નિર્ણય છે આપ કહી રહ્યા છો કે મોહનથાળનો પ્રસાદ યથાવત રહેવો જોઈએ પણ વહીવટી તંત્રએ ક્યાંક સરકારને લૂપમાં તો લીધું હોય ને કારણ કે યાત્રાધામનો આખો વિભાગ છે તમારો શું એ બધા નિર્ણયો એમ જ લેવાઈ જાય છે સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર બધા જ યાત્રાધામોની અંદર આજે દ્વારકા જે રીતે વિકસી રહ્યું છે કે બધું જ વિકસી રહ્યું છે એ બરાબર યોગ્ય રીતે કામ થઈ રહ્યું છે પહેલી વાત બીજી વાત કે વહીવટી તંત્રએ લીધેલો નિર્ણય જ્યારે પણ ધ્યાન ઉપર આવે છે અને ત્યારે આપણે સ્પષ્ટ રીતે કહીએ છીએ અમે રિપીટલી કહીએ છીએ કે એ ચોક્કસપણે એ આસ્થા સાથે જ જોડાયેલો વિષય છે અને ત્યારે ત્યાં પરંપરાગત રીતે ધરાવતો પ્રસાદ એ હંમેશા એ આગળ ચાલુ જ રહે એ અમારી પણ એ જ વિષય અમે મૂક્યો છે એટલે આમાં કોઈ વિષય હવે નવો નથી હું સ્પષ્ટપણે માનું છું કે આજનો વિષય એ રાજનીતિનો વિષય નથી અને ન હોવો જોઈએ અને એટલા જ માટે ભારતીય જનતા પક્ષની સરકાર તમે જુઓ કે જે મંદિરોનો વિકાસ થયો છે માનનીય નરેન્દ્રભાઈની સરકાર ગુજરાતમાં હોવા પછી અને કેન્દ્રમાં પણ છે ત્યારે પણ તો ત્યારે પણ ગુજરાતની અંદર બધા જ યાત્રાધામો સૌરાષ્ટ્ર હોય કે આપણે દ્વારકાનો વિકાસ પણ ઉત્તમ થવા જઈ રહ્યો છે વહીવટીતંત્રએ કોઈ નિર્ણય લીધો હોય અને જે આસ્થાની સાથે અનુરૂપ ન હોય સુસંગત ન હોય તો તે બદલાશે અને યથાયોગ્ય રીતે આસ્થાની સાથે ભારતીય જનતા પક્ષ પૂરેપૂરું જોડાયેલું છે એની ચિત્તિમાં પણ આ છે અને તેના માટે આપણે આગળ વધીશું જયેશભાઈ ક્યાંક વહીવટી તંત્ર આ નિર્ણય બદલવાના કોઈ પણ મૂળમાં દેખાતું નથી તમે ભાજપના પ્રવક્તા તરીકે આ વાત કરી રહ્યા છો શું ખરેખર આ નિર્ણય બદલાશે જેથી કરીને જે શ્રદ્ધાળુઓ છે કરોડોની સંખ્યામાં એ લોકોને થોડો હાશકારો થાય ચોક્કસપણે એ પ્રમાણે થશે અને એ પ્રમાણે જ આગળ વધશે અને અત્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ હું માનું છું કે આની પણ પરિચર્ચા એક બહુ જ સંયમિત રીતે થાય તો સારું ને એટલા માટે ભાજપાના એક એક જવાબદાર કાર્યકર્તા તરીકે હું કહું છું કે જ્યારે આસ્થાનો વિષય હોય ત્યારે ચોક્કસપણે થશે એ આક્રોશ કે બધા મુદ્દાઓનો જેનો કોઈ રજૂઆત આપણે કરી રહ્યા છીએ બરાબર છે પરંતુ આસ્થા સાથે જોડાયેલા વિષયને વધુ ચર્ચામાં ન લઈ જઈ અને તેનું નિરાકરણ આવે એ ચોક્કસપણે ખૂબ જ સરસ વાત કરી છે કે સંયમ અને સંતુલનની જરૂર છે કારણ કે મુદ્દો આસ્થાનો છે સંવેદનશીલ આ મુદ્દો છે કારણ કે પ્રસાદ સાથે જે ભાવના જે લાગણી આસ્થા જોડાયેલી છે તેની સાથે ક્યાંય ચેડા ન થવા જોઈએ અને તે જ આ ચર્ચાનું કેન્દ્ર છે આ મુદ્દે આગળ પણ ચર્ચા યથાવત રહેશે હાલ રોકાઈએ એક બ્રેક માટે
तो शक्तिना धाम अंबाजी में मोहनथाळना प्रसादना बदले हवे चिक्कीनो प्रसाद धरावामां आवशे, वितरण पण करवामां आवशे। आ निर्णय सामे क्यांक श्रद्धाळुओनी आस्था तो आहत थई छे, परंतु तेने लईने चर्चा पण एटला माटे कारण के राजकारण पण गरमायुं छे अने जे हिंदु संगठनो छे तेओए पण क्यांक आ निर्णयने लईने विरोध दर्शाव्यो छे। एसपी स्वामीजी, खास तो आ मुद्दे खूब ज संयमित चर्चा थवी जोईए ए आपणे सौ जाणीए छीए, परंतु तमामनो एक ज आशय छे के क्यांक जे श्रद्धाळुओनी आस्था छे ते अकबंध रहे अने मोहनथाळनो प्रसाद छे ते यथावत रहे, क्यांक वहीवटी तंत्र आ निर्णयमां बदलाव लावे। ચોક્કસ લોકોની જે આસ્થા છે, લોકોની જે શ્રદ્ધા છે અને પરંપરાથી ચાલી આવતી વ્યવસ્થા છે, એ વ્યવસ્થાના અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો એ વ્યાજબી નથી। અને જે નિર્ણય કરવામાં આવે છે મારી દ્રષ્ટિએ વહીવટી એકમને ધ્યાનમાં રાખીને આવા નિર્ણયો કરવામાં આવે છે। પણ આપણી સનાતન ધર્મની અંદર દરેક મંદિરો એની અંદર જે પ્રકારની આસ્થા છે એ મહત્વની છે। ત્યાં વહીવટી પ્રક્રિયાથી કરોડો રૂપિયા ભેગા થાય કે એ મંદિર બહુ વિશાળ બની જાય એની આ ભારતની અંદર મહત્તા નથી। આપણા પ્રાચીન મંદિરો છે એ નાના એવા સેન્ટરની અંદર એક સામાન્ય પરિસ્થિતિની અંદર હોય છે, પણ આખા દેશના લોકોની આસ્થા એની સાથે જોડાયેલી હોય છે, શ્રદ્ધા જોડાયેલી હોય છે। એમ અંબાજી મંદિરની સાથે જે પણ ધાર્મિક જગતના લોકોની જે પણ પ્રકારે આસ્થા જોડાયેલી છે એ આસ્થા દરેકની જોડાયેલી રહેવી જોઈએ। અને ગુજરાતની અંદર અને દેશની અંદર માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ધાર્મિક સ્થાનોના વિકાસ માટે ખૂબ જ્યારે કાર્ય કરી રહ્યા છે અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ખૂબ આસ્થા અને શ્રદ્ધાવાળા મુખ્યમંત્રી છે, ત્યારે આપણે સૌ એટલો વિશ્વાસ રાખીએ કે સરકાર આની અંદર સારું ડિસિઝન લેશે અને લોકોની આસ્થા અને શ્રદ્ધા છે એ જળવાઈ રહેશે અને આ મુદ્દાને કોઈ પણ પ્રકારે રાજકીય બનાવવા કરતા લોકોની આસ્થા અને શ્રદ્ધા છે કોઈ કોઈ આમાં વિશેષ ટીકા ટિપ્પણી ન હોવી જોઈએ। માત્ર ને માત્ર એક જ મુદ્દો છે કે આસ્થા અકબંધ રહેવી જોઈએ। ભાજપ પ્રવક્તા પણ કહી રહ્યા છે કે આ નિર્ણયમાં બદલાવ લાવવામાં આવશે અને મોહનથાળનો પ્રસાદ જ વિતરણ કરવામાં આવશે। શિવાની, મૂળભૂત વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કહેતા હતા કે વિકાસ થયો, હું એગ્રી છું, નવું હું નતમસ્તક કહું કે નહીં, 100% તમે કોરિડોરથી માંડીને બનારસથી માંડીને મહાકાળી મંદિર સુધી વિકાસ કર્યો છે, પણ તમારા વહીવટની અંદર આ વહીવટદારો જે નિર્ણય લે છે તેની સરકારને શું ખબર નથી હોતી? અને ખબર હોય છે તો કોના વિકાસ માટે આ નિર્ણય લેવાયો તે બી તો તપાસનો વિષય થાય છે। કેવી રીતે આવું દુપ્પલ ચલાવો, લોકોની આસ્થા સાથે ખેલી જાઓ, લોકોની લાગણીઓ સાથે ખેલી જાઓ, આ કેવી રીતે ચલાવી લેવાય ને કેમ તમે આ બાબતે લોકોને ત્યાં આગળ કડક સૂચનાઓ નથી આપતા કે આડેધડ નિર્ણય નથી લેવાયો? આ 7 દિવસ પહેલાથી ચાલતી મેટર છે, તો સરકારને જાણ ના હોય એવું તો બને જ નહીં, તો હવે જ્યારે લોક લાગણી ઉભરાય ત્યારે હવે પાછો ખેંચવાની વાતો કરો, પણ પહેલા નિર્ણય કેમ ના બદલાયો એ મહત્વનો વિષય છે। બિલકુલ દિનેશભાઈ, શું કહેશો? કારણ કે TV9ના માધ્યમથી જો એક મેસેજ જઈ રહ્યો છે કે પ્રસાદ જે મોહનથાળ હતો તે જ યથાવત રહેશે, તો હવે આપનું નેક્સ્ટ સ્ટેન્ડ શું હશે? હવે તમે કઈ રીતે રજૂઆતની દિશા દર્શાવશો? જો અમારા બધા વક્તાઓ કીધું કે આ મુદ્દો પક્ષાપક્ષીથી પર છે, અમે પણ માનીએ છીએ કે આ મુદ્દે રાજકારણ ના રમાવું જોઈએ અને પક્ષાપક્ષીથી પર થવું જોઈએ। અમે તો 48 કલાકનું અલ્ટિમેટમ આપી દીધું છે, જો 48 કલાકમાં નિર્ણય નહીં ખેંચાશે તો અમે ઉગ્ર વિરોધ કરીશું। એક બાબત ચોક્કસ હતી કે અંબાજી મંદિરમાં જે રાજભોગનો પ્રસાદ ચઢાવવામાં આવે છે, માતાજીને જે ભોગ ચઢાવવામાં આવે છે એમાં તેલનો ઉપયોગ ક્યાંય થતો નથી। મોહનથાળ હતો એ શુદ્ધ ઘીમાં બનતો હતો, તો હવે જે ચિક્કીનો પ્રસાદ ચઢાવવામાં આવશે, ચિક્કી પછી સિંગની હોય કે તલની હોય એ પછી માતાજીને ચઢાવવામાં આવશે એ માની શકાય એવી નથી, કેમકે શુદ્ધ ઘીનો જ પ્રસાદ ત્યાં ચઢાવવામાં આવતો હતો। કાલે પણ અમારા કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો હતો અને મેં પોતે સીએમઓને ટેગ કર્યું છે અને પીએમઓને ટેગ કર્યું છે, માનવંતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ માતાજીના બહુ મોટા પરમ ભક્ત છે, એમને પણ જયારે આ વાતની ખબર પડશે તો એમની પણ લાગણી દુભાશે અને કદાચ એમને ખબર પડી હશે આ વાતની, તો વડાપ્રધાનથી પણ પર રહીને
આ જે તંત્રે નિર્ણય કર્યો છે આ માની શકાય એવી બાબત નથી, કેમ કે આ મુદ્દો અમારી આસ્થા સાથે જોડાયેલો છે. જોઈ શકાય છે કે સોશિયલ મીડિયા અને મીડિયા ઉપર કેવું ચાલે છે. દરેક માઈ ભક્તો અને આજે સવારે અને કાલે પણ અંબાજી મંદિરમાં યાત્રાળુઓ પ્રસાદના મુદ્દે હોબાળો કર્યો છે, પ્રસાદના મુદ્દે. અને પ્રસાદ જે ચીકીનો પ્રસાદ આપેલો પાછો ફેંકી દીધો છે શ્રદ્ધાળુઓએ. હવે જો કઈ રીતે વિરોધ થઈ રહ્યો છે, શું આ તંત્ર ફરીથી જો પ્રસાદ ચાલુ કરવામાં આવશે તો ઠીક છે, સારું રહેશે. હેમંતભાઈ, મારે એટલું જ કેવું છે કે શાસ્ત્રમાં લખેલું છે કે માતાજીને મિષ્ટાન પ્રિય છે. મિષ્ટ એટલે ખાંડ અને ઘી અને અન્ન, એટલે કે એની અંદર જે ચણાનો લોટ વપરાય છે, આ પારંપારિક છે. અને પારંપારિક કોઈ પણ પ્રસાદો એને બંધ ના કરી શકાય. આ પ્રસાદ જે અહીંયા બનતો હતો તે આદિવાસી બહેનોને રોજગારી મળતી હતી, સ્થાનિક લોકોને. હવે તૈયાર રેડીમેડ પ્રસાદ મશીનમાં તૈયાર થઈને આવશે તો સ્થાનિકો રોજગારી પણ ગુમાવશે. એટલે મારું સ્પષ્ટ માનવું છે કે જલ્દીથી આ નિર્ણયને પાછો ખેંચવામાં આવે, નંબર વન. અને નંબર ટુ, આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો અને એમાં કોના વ્યવસાયિક હિતો સંડોવાયેલા હતા એની પણ તપાસ થવી જોઈએ. જયેશભાઈ, મુદ્દો આસ્થાનો છે, એને સંવેદનાથી જ લઈ રહ્યા છીએ, પરંતુ આક્ષેપો પણ ગંભીર થયા છે. મારે આજનો દિવસ અને આ વિષય પર કોઈ પણ રાજકીય વાત મારે કરવી નથી. હું સ્પષ્ટપણે માનું છું. અને જ્યારે ચર્ચા હોય કે કોનો હિત ને કોનું હિત, તો એક સમય એવો હતો કે અંબાજીના મંદિરમાં બેંકોમાં મુકાતી ડિપોઝિટમાં કોના હિતો હતા એ પણ મારે ચર્ચા, પણ આજે હું બોલવાના મૂડમાં નથી. હું સ્પષ્ટ રીતે માનું છું, સંયમિત રીતે આજનો વિષય છે એ શ્રદ્ધા અને આસ્થાનો છે. માં ભગવતીનું હૃદય જ્યાં પડ્યું છે એ સ્થાનનો છે. એને એની એક ગરિમા સાથે, એક યોગ્યતા સાથે આજનો વિષય ચર્ચાય એવું ઈચ્છું છું. અને હું સ્પષ્ટ રીતે ફરીથી કહું છું કે એની યોગ્ય રીતે ભારતીય જનતા પક્ષના પ્રતિનિધિત્વ તરીકે પણ રજૂઆતો થઈ જ છે અને એનું યોગ્ય નિરાકરણ ટૂંકા સમયમાં આવશે. જયેશભાઈ, અહીંયા બેઠેલા તમામ લોકોનો એક જ આશય છે કે ભક્તોની આસ્થા સાથે ક્યાંય ચેડા ના થાય. તમે પણ ટીવી 9 ના માધ્યમથી કહ્યું છે કે પ્રસાદમાં જે ભક્તો છે એ મોહન થાળ જ આરોગ્ય છે અને મોહન થાળ જ સાથે જોડાયેલો બે વિષય છે. અને આપણે પણ એવું ઈચ્છીએ છીએ કે આસ્થા સાથે, ને જ્યારે કહીએ છીએ કે ભારતીય જનતા પક્ષના પ્રવક્તા તરીકે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે બહુ દરેક જનતા જનાર્દન જાણે છે કે જે શ્રદ્ધા વિષય માં ઉપર છે, એ જ રીતે એ આસ્થા કેન્દ્રોનું જતન કરવાનું જે કાર્ય ભારતીય જનતા પક્ષે કર્યું છે એના ઉપર પણ પ્રજાને શ્રદ્ધા છે અને એનું યોગ્ય નિરાકરણ ચોક્કસપણે ઓછા સમયમાં આવશે. આ ચર્ચાનો જે નિષ્કર્ષ છે તે પણ સુખદ આવ્યો છે. માં અંબાનું નામ લઈને આપણે આ ચર્ચાને એક સારા આશય સાથે આપણે દર્શકો સુધી પહોંચાડી અને તમે લોકો પણ આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે અમારી વિશેષ ચર્ચામાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ટીવી 9.